કોરોના વાયરસને લઈ ડીસામાં પ્રથમ ભગવાન જગન્નાથની રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વર્ષે ભગવાનની રથયાત્રા નગરચર્યા ઉપર નીકળશે નહીં, પરંતુ રથયાત્રા દરમિયાન તેનું લાઈવ ઓનલાઈન કરવામાં આવશે તેવું રથયાત્રાના સંચાલકોએ જણાવ્યું છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે અને અત્યાર સુધી જે ના બન્યું હોય તે અત્યારે કોરોના વાયરસને લઈ બનતું જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે આ વર્ષે ડીસાથી નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા ડીસામાંથી નીકળશે નહીં. આ વર્ષે કોરોના વાયરસના લીધે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને તેવા સંજોગોમાં જો રથયાત્રા નીકળવામાં આવે તો કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકવાની શક્યતાને પગલે આ વર્ષે રથયાત્રા મુલતવી રાખવામાં આવી છે. પરંતુ ડીસાની ધર્મપ્રેમી જનતાની લાગણીને ધ્યાનમાં લઈને સુભાષ સેવા સમિતિ દ્વારા આ વર્ષે ભગવાન જગન્નાથજીની તમામ પૂજા વિધિઓનું લાઈવ શાસ્ત્રી કિશોરભાઈ દવેની યુટ્યુબ ચેનલ અને ફેસબુક પર નિહાળી શકાશે. સુભાષ સેવા સમિતિ તરફથી આપણે દર વર્ષે અષાઢી સુદ બીજના ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢીએ છીએ અને ઉજવણી કરીએ છીએ. હર્ષોલ્લાસથી દર વર્ષે આનંદ રહે છે. આ વર્ષે કોરોનાની મહામારી છે, વિશિષ્ટ સંજોગો છે, વહીવટીતંત્રની આપણને એવી સમજ છે કે આ મહામારીમાં લોકોની ભીડ ન થાય અને આ યાત્રામાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય એવા હેતુથી સભા સેવા સમિતિએ આ વિશિષ્ટ કારણોને ધ્યાનમાં લઈને ભગવાન જગન્નાથની રથયાત્રા મુલતવી રાખી છે. જાહેર જનતાને વિનંતી છે કે આપ સૌ આ રથયાત્રા બાબતે અમારા કિશોર શાસ્ત્રીની સાથે વાર્તાલાપ કરી શકશો. યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી આ તમામ જે પૂજાવિધિ વગેરે જોઈ શકશો, પરંતુ આપણે આ વર્ષે રથયાત્રા કાઢી શકીશું નહીં. ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ આવતા વર્ષે ફરીથી આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવીએ, સૌ સુખરૂપ રીતે હર્ષોલ્લાસથી આની ઉજવણી કરી શકીએ અને ફરીથી પરંપરાગત રીતે આપણી રથયાત્રા નીકળે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ.